રાજ્યના 108 તાલુકામાં વરસી મેઘમહેર. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ. હજુ 3 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી. પરિવાર અમદાવાદ શહેર થયું પાણી પાણી. માત્ર 1 ઇંચથી વધુ વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાહન ચાલકોને મુશ્કેલી. ભરૂચના જંબુસરમાં ભારે વરસાદ બાદ ભરાયા ઘૂંટણ સમા પાણી. ઘરમાં પાણી ભરાતા લોકો પરેશાન. કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા વેપારીઓને પણ નુકસાન. રાજકોટમાં વધુ 50 કેસ પોઝિટિવ અને 5ના મોત. વડોદરામાં 92, ભરૂચમાં 26, દાહોદમાં નવા 25 અને બનાસકાંઠામાં નવા 29 કેસ પોઝિટિવ. સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના અભિવાદન કાર્યક્રમમાં નિયમોના ઉડ્યા લીરે લીરા. ન થયું સોશિયલ ડિસ્ટન્સનું પાલન. હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર સામે હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નોંધાવશે એફઆઈઆર. અમદાવાદમાં શ્રાવણ માસને લઈને એએમસીની ધાર્મિક સ્થળો પર કામગીરી. મંદિરના સભ્યો સાથે દર્શનાર્થીઓના પણ ટેસ્ટિંગ. તો સોમનાથ મંદિરમાં પણ પાસ વિના હવે નહીં મળે પ્રવેશ. મહીસાગર અને ભુજમાં લોકમેળા પર પ્રતિબંધ. રાજકોટમાં 19 ઓગસ્ટ સુધી પ્રવાસન સ્થળો પણ બંધ. કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા લેવાયો નિર્ણય. નક્સલીઓ પર ગરમાયું રાજકારણ. બીટીપીના છોટુ વસાવાએ કહ્યું, આદિવાસીઓના અવાજ ઉઠાવનારને બનાવી દેવાય છે નક્સલવાદી. તો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ ગણાવ્યા ખોટા. રાજ્યમાં શિક્ષણને લઈને ચાલી રહેલા વિવાદમાં લખાયો મુખ્ય પ્રધાનને પત્ર. રાજ્ય શાળા સંચાલક મહામંડળે પરિસ્થિતિ થાળે પાડવા દરમિયાનગીરી કરવાની કરી માંગ.